સુરેન્દ્રનગર માં ભાજપની કારોબારીમાં સતત બીજા દિવસે મહત્વની ચર્ચા થઈ. પ્રમુખ પાટીલના સંબોધનથી કારોબારીની શરૂઆતની સાથે વિધાનસભાની ચૂંટણી જીત અંગે અભિવાદન પ્રસ્તાવ પસાર થશે. મિશન 2024 માટે ભાજપનું આમંત્રણ. 2024ની ચૂંટણીમાં ભાજપનો હેટ્રિકનો લક્ષ્યાંક છે. સતત ત્રીજી વખત 26 બેઠકો જીતવાનો લક્ષ્ય છે. પ્રદેશ કારોબારીમાં લક્ષ્યાંક પાર પાડવા ચર્ચા થશે. કેટલાક હોદ્દેદારોને મહત્વની જવાબદારી પણ મળશે. વાતો અને વિશેષ રૂપે જ્યારે જે પણ બૂથની અંદર ઓછા મતો આવ્યા છે, જે બૂથની અંદર કોંગ્રેસને કદાચ વધુ મતો મળ્યા હોય, એ બાબતની પણ સમીક્ષા કરવામાં આવશે. ચૂંટાયેલા ધારાસભ્યો હોય, હારેલા અમારા ઉમેદવારો હોય, આ બધા જ લોકો સમીક્ષા કરશે. અને સ્થાનિક સ્વરાજ્યની જે ચૂંટણીઓ આવી રહી છે, જેની અંદર પણ એક ભવ્ય વિજય ભારતીય જનતા પાર્ટીને મળે એ ઉપર પણ એમણે ભાર મૂક્યો છે. આવી અનેક બાબતોને લઈ કરીને આદરણીય શ્રી અમારા પ્રદેશ અધ્યક્ષ શ્રી સી આર પાટિલ સાહેબનું અમને આ એમના ઉદ્બોધન, એમના પ્રથમ સત્રની અંદર ઉદ્બોધનના માધ્યમથી અધ્યક્ષી આ ઉદ્બોધનમાં અમને માર્ગદર્શન મળ્યું છે. તો આજની આ બેઠકમાં કાર્યકરો, મતદારો, ડેટા મેનેજમેન્ટ, ડેટા ઉપયોગ અંગે પણ ચર્ચા થશે. આજની બેઠકમાં ત્રણ અલગ અલગ પ્રેઝન્ટેશન પણ રજૂ કરવામાં આવનાર છે. રાજ્ય સરકારની યોજના સહકાર, સામાજિક અને આર્થિક સુરક્ષા, ભાજપની સામાજિક ભૂમિકા અંગે પ્રેઝન્ટેશન થશે. સહકાર ક્ષેત્રમાં રાજ્ય કેન્દ્ર સરકારની કામગીરી સંદર્ભે પણ પ્રેઝન્ટેશન થશે. સમાચારોમાં હાલ રોકાઈશું એક બ્રેક માટે. આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી.